आगळ वात करीए अंकलेश्वरनी जीआरडीसी में आग लागवानी घटना बनी छे। क्या कारणोसर लागी छे आग तेने लईने अनेक प्रश्नो उठी रह्या छे। अंकलेश्वरनी जीआरडीसी नी एक फेक्टरी में आग लागवानी घटना बनी छे। भरूचना अंकलेश्वर जीआरडीसी में आग लागी छे। क्या कारणोसर आग लागी छे तेने लईने अनेक प्रश्नो मोड़ी रात्रे एक कंपनी में भीषण आग लागी हती। त्यारे रासायणिक प्रक्रिया दरमियान रिएक्टर में ब्लास्ट थयो हतो, तेना कारणे थईने आग लागी होवानुं सामे आवी रह्युं छे। एक कामदारनुं मृत्यु थयुं छे अने पांच लोको इजाग्रस्त थया छे। फायर ब्रिगेडे भारे जहેમત बाद आग पर काबू मेळव्यो छे। त्यारे महत्वनुं छे के रासायणिक पदार्थना कारणे थईने आग लागी होवानी आ घटना सामे आवी रही छे। रासायणिक प्रक्रिया दरमियान ब्लास्ट थयो हतो अने तेना कारणे थईने आग लागी हती। आगे त्यारबाद खूब ज मोटुं स्वरूप पकड़ी लीधुं हतुं। भरूचनी जीआरडीसी में बनी छे आ घटना, जेमां आग लागवाना कारणे थईने अफरातफरीनो माहोल सर्जाई गयो हतो। दृश्य आप जोई रह्या छो, आगे भीषण रूप धारण कर्युं हतुं अने फायर ब्रिगेड द्वारा आग पर काबू मेळवी लेवायो छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનીર પઠાણ જોડાયા છે। મુનીર, જણાવશો કયા કારણોસર આગ લાગી હતી, શું છે ઘટના? જી જંગના, શું છે કે અંકલેશ્વરની ગઈકાલે મોડી રાતના એક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ એટલો તીવ્રતા હતી કે 2 કિલોમીટર સુધીના રહેણાંક વિસ્તારની અંદર પણ લોકો ગભરાઈ ગયા હતા અને એ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। આ બ્લાસ્ટથી આગ લાગવાથી રિએક્ટરની અંદર રાસાયણિક પ્રોસેસિંગ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો અને એની અંદર ગંભીર રીતે 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, કર્મચારીઓ, એમાંથી એકનું મૃત્યુ થયું છે અને અત્યારે ત્યાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ત્યાંની વહીવટીતંત્ર તપાસ માટે દોડી ત્યાં આવી ગયું છે। જી, અત્યારે હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે કે કેમ? જી, અત્યારે આગ ઉપર તો કાબુ મેળવી લેવાયો છે, પણ આ રાસાયણિક પ્રક્રિયા છે, ગમે ત્યારે પણ આગ લાગી શકે છે। અત્યારે તો એની પર કેમિકલ ફોર્મનો મારો કરી અને આગને કાબુમાં લઈ લેવામાં આવી છે। હવે અત્યારે જોવાનું રહ્યું કે કેટલી કેઝ્યુઅલિટી, કેટલું નુકસાન છે અને કયા કારણોસર થયું છે, પણ અત્યારે પ્રથમ દ્રષ્ટિએ તો કેમિકલ પ્રોસેસિંગ દરમિયાન જ આ બ્લાસ્ટ થયો છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો આગ લાગતા એક કામદારનું મૃત્યુ થયું છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે।